गुड मॉर्निंग फ्रेंड्स, स्पेशल हियर। लास्ट लेक्चर नी अंदर आपणे प्रक्रिया क्रम ने भी बात करी थी। आज आपणे बात करवानी छे प्रक्रिया ने आण्विकता। आ एक बीजो एवो शब्द के जेनी जरूर प्रक्रिया माटे होय छे पण आम तो नथी होती, एटले कन्फ्यूज ना थाओ, बहु ईजी टॉपिक छे। चलो हमणां समजीशुं एटले ख्याल आवी जशे। लेक्चर चालू करता पहेला दर वखतनी जेम आ वखते पण कहीश, वीडियो लाइक करो, तमारा जेटला पण मित्रो होय बधाने शेर करो, कमेंट्स पण करी शको छो आखो वीडियो जोई, अने जो यूट्यूब चेनल सब्सक्राइब नहीं करी तो प्लीज यार सब्सक्राइब अही नीचे हशे, डुब्बो मारे यार ना हो था यार स्क्रीन ना तोड़ नाखता। चलो तो आज आपणे जोवानी छे प्रक्रिया नी आण्विकता। आ नाम परथी भी थोड़ी घणी खबर पड़ी जाय एवो ज शब्द छे। आण्विकता एटले अणु विशेनी वार्ता आवती हशे। चलो पहेला नी व्याख्या जोईए। तो व्याख्या है कि प्राथमिक प्रक्रिया, मैं गया वक्त प्राथमिक और जटिल बे प्रक्रिया उदाहरण आपे था। प्राथमिक प्रक्रिया एटले सादी सीम्पल सरलता थी थती प्रक्रिया, एक ज तबक्का में थाय, कोई माथाकूट होय नहीं। अने जटिल प्रक्रिया के जेमां प्रक्रियको जेटला बधा होय त्यारे कन्फ्यूजन थई जाय, अथवा तो प्रक्रिया करता वधारे तबक्का में थती होय। तो अहींया वात छे प्राथमिक प्रक्रिया के जेनी अंदर भाग लेता स्पीसीस, एटले प्रक्रिया चालती होय त्यारे प्रक्रियको जे होय એને આપણે અત્યારે અજ્ઞાત છે એટલે સ્પીસીસ કીધા છે। તો એવા પ્રક્રિયકો એટલે કે સ્પીસીસ જે અણુ બી હોઈ શકે, આયન પણ હોઈ શકે અને પરમાણુ પણ હોઈ શકે। અને એવા અણુ પરમાણુ કે આયન એટલે કે ભાગ લેતા સ્પીસીસ કે જે સંખ્યા એક સાથે અથડાય અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય અથવા પૂર્ણ કરવા સાથે સંકળાયેલા હોય, તો તે જે સંખ્યા છે એ સંખ્યાને પ્રક્રિયા ની કહેવાય આણ્વિકતા। એટલે બહુ સિમ્પલ વાત કીધી છે, પણ હું એક સ્પષ્ટતા કરી રાખું, આણ્વિકતા શબ્દનો અર્થ પ્રક્રિયાની પ્રારંભિક સ્થિતિ માટે જ હોય। એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ થતી હોય ત્યારે પ્રક્રિયકના અણુ પરમાણુ આયન એટલે કે સ્પીસીઝો વચ્ચે અથડામણ થાય અને એમાંથી બનતી હોય નિપજ। પ્રક્રિયકોના સ્પીસીઝ વચ્ચે શું થતી હોય? અથડામણ, અને એમાંથી બનતી હોય નિપજ। તો એ જે સંખ્યામાં અથડામણ થાય, બે અણુ અથડાય, એકનો એક અણુ અથડાય, અચ્છા એક અણુ અથડાય નહીં, એક જ અણુ પોતે વાઇબ્રેટ પામી અને ટુકડામાં વિભાજન પામે, તો એક અણુ વચ્ચે પ્રક્રિયા થઈ, બે અણુ અથડાય, ત્રણ અણુ અથડાય, તો જે સંખ્યા અથડાઈ અને એમાંથી પ્રક્રિયા થઈને શું બની જતી હોય? નિપજ। તો એ જે શરૂઆતની સંખ્યા છે એને જ કહેવાય પ્રક્રિયાની આણ્વિકતા। ચલો જોઈએ, તેને ટોટલ ચાર પ્રકારમાં વહેંચી છે। એક આણ્વીય પ્રક્રિયા, જેમ કે એમોનિયમ નાઇટ્રાઇટ NH4NO2, એની વિઘટન પ્રક્રિયાને ગરમ કરો તો એનું વિઘટન થાય। અહીંયા આપણે હું કરી શકીએ, ગરમ કરો તો એનું વિઘટન થાય અને એમાંથી બને નાઇટ્રોજન અને બે પાણીના અણુ છૂટા પડી જાય। પણ આ પ્રક્રિયા થાય ત્યારે એક જ એમોનિયમ નાઇટ્રેટનો અણુ સંતુલિત જ છે, અહીંયા એક વડે ગુણ દો તો સંતુલિત થઈ જ જાય છે। તો એક જ એમોનિયમ નાઇટ્રાઇટનો અણુ સ્વયં વિઘટન પામે છે, એક જ અણુના ટુકડાથી નિપજ બને છે। તો આવી પ્રક્રિયાને તમે કેવી પ્રક્રિયા કહી શકો? એક આણ્વીય, દ્વિઆણ્વીય, નીચે બે મોલ હાઇડ્રો આયોડિક એસિડ લે, ગરમ કરો તો એનું વિઘટન થઈ જાય, હાઇડ્રોજન અને આયોડિન છૂટા પડે, સંતુલિત કરે, બગડો લખ્યો છે, તો બે મોલ HI છે એટલે HI ના બે અણુ વચ્ચે અથડામણ થતી હશે અને એમાંથી છૂટા પડતા હશે હાઇડ્રોજન અને આયોડિન। તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? દ્વિઆણ્વીય। ત્રિઆણ્વીય, બે મોલ નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બે મોલ NO2 બનાવે। તો વ્યાખ્યાઓ ત્રણે ત્રણની આવડવી જોઈએ લખતા યાર, જો અહીંયા ત્રણે ત્રણની વ્યાખ્યા લખી દો, આની વ્યાખ્યા આઈ રે, વાવ, આની વ્યાખ્યા વાવ, આની વ્યાખ્યા વાવ, ઓર એક બાર વાવ। એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં, જો એક આણ્વીયને લખ્યું હોય તો એવું લખી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના એક જ અણુ વચ્ચે અથડામણ થઈ રાસાયણિક પ્રક્રિયા નિપજતી હોય અથવા તો પરિણમતી હોય, તો આવી રાસાયણિક પ્રક્રિયા એક આણ્વીય રાસાયણિક પ્રક્રિયા કહેવાય। બે અણુ વચ્ચે અથડામણ થઈને પ્રક્રિયકોમાંથી નિપજ બનતી હોય તો દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય, ત્રિઆણ્વીય પહોંચ્યા આપણે, ત્રિઆણ્વીયની વાત ચાલુ રાખો। બે મોલ નાઇટ્રિક ઓક્સાઇડ અને એક મોલ ઓક્સિજન એકબીજા સાથે અથડાય અને એમાંથી બનાતું હોય નોટ, આ પ્રક્રિયા ત્રિઆણ્વીય થઈ। હવે જનરલી આ એક, દ્વિ અને ત્રિઆણ્વીય પ્રક્રિયા, આ ત્રણે ત્રણ પ્રક્રિયાને જરા ધ્યાનથી જુઓ તો સરળતાથી તમને ખબર પડી જશે। એમાં આ જે ત્રિઆણ્વીય પ્રક્રિયા લખી ને એના માટે આપણે પ્રક્રિયાનો વેગ પણ લખી ચૂક્યા છીએ આગળ, તો
તો તમને ખબર જ છે એનોની સાંદ્રતાનો સ્ક્વેર આવતો હતો અને ઓટુની સાંદ્રતાની એક ઘાત આવતી હતી. તો આ પ્રક્રિયા જે હતી એનો પ્રક્રિયાક્રમ કયો થતો હતો? ત્રણ. પ્રક્રિયાની આણ્વિકતા જુઓ તો એક મોલ ઓટુ, બે મોલ નાઇટ્રિક ઓક્સાઇડ ભેગા થઈ એટલે કે ત્રણ અણુ વચ્ચે અથડામણ થઈ નિપજ થતી હતી. તો આ પ્રક્રિયા માટે જો હું આણ્વિકતા અને એક બાજુ પ્રક્રિયાક્રમની વાત કરું તો હું અત્યારે ત્રીજી પ્રક્રિયા માટે કહું છું. પ્રક્રિયાક્રમ મેં કીધું તું એમ ત્રણ છે, સાલી એની આણ્વિકતા પણ કેટલી છે? ત્રણ. આ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. આનું પણ તમારે વેગ સમીકરણ લખવું હોય તો માઇનસ જીઆર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એચઆઈ ની સાંદ્રતાનો સ્ક્વેર. તો આણ્વિકતા પણ બે છે અને એનો પ્રક્રિયાક્રમ પણ કેટલો છે? બે. જનરલી આ પ્રક્રિયા માટે આણ્વિકતા પણ એક છે અને પ્રક્રિયાક્રમ પણ કેટલો છે? એક. તો મારો કહેવાનો અર્થ એવો છે મોટા ભાગની, હું હજી બી બોલું છું, મોટા ભાગની, બધા માટે ફિક્સ નથી કહેતો, મોટા ભાગની આવી પ્રાથમિક પ્રક્રિયાઓની અંદર પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખા જ હોય. પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કેવા હોય? સમાન. અને જનરલી પ્રક્રિયાની આ જે આણ્વિકતા છે તમને એ દેખાતી હશે એ હંમેશા તમે સીધું જ સેના પરથી નક્કી કરી શકો? તો સંતુલિત પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકના જે મોલ હોય, હવે આને મોલ સંકલ્પનામાં ભણ્યા હતા, તમે એને મોલ પણ કહી શકો, અણુની સંખ્યા પણ કહી શકો. તો સીધા જ એના પરથી નક્કી થઈ જાય. જેમ કે અહીંયા બે મોલ હતા એટલે દ્વિઆણ્વીય થઈ, એક મોલ હતા એટલે એક આણ્વીય થઈ, અને અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડના બે, ઓટુના એક એટલે ટોટલ ત્રિઆણ્વીય પ્રક્રિયા. બહુ ઈઝી પ્રક્રિયા, ખબર પડી છે. તો આણ્વિકતા શું છે ખબર પડી બધાને? મને ખબર છે, બાકી છો તો સમજાવું પેલા. આ ખબર પડી કે નહીં? ફરતી એકવાર રિપીટ કરી દો કે મોટા ભાગની પ્રાથમિક પ્રક્રિયાઓ કે જે એકાણવીય, દ્વિઆણવીય કે ત્રિઆણવીય હોય તો એમાં જનરલી આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ લગભગ સમાન બનતા હોય. અને આવી પ્રક્રિયાઓની આણ્વિકતા જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના મોલ પરથી જ તમે સરળતાથી નક્કી કરી શકો છો. વાત છે બહુઆણ્વીય પ્રક્રિયા. તો વ્યાખ્યા એવી કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ત્રણ થી વધુ પ્રક્રિયક અથવા તો સ્પીસીઝ વચ્ચે અથડામણ થઈ રાસાયણિક પ્રક્રિયા પરિણમતી હોય તો આવી પ્રક્રિયાને કેવી કહી શકાય? બહુઆણ્વીય પ્રક્રિયા. પણ આવી બહુઆણ્વીય પ્રક્રિયાની સંભાવના ખૂબ ઓછી હોય એટલે મોટા ભાગની આવી બહુઆણ્વીય પ્રક્રિયાઓ જોવા મળતી નથી. કેમ? કારણ કે આવી જેટલી બી મોટા ભાગની પ્રક્રિયા જેમાં ત્રણ કરતા વધારે પ્રક્રિયકના અણુઓ હોય તો એ અંદરો અંદર અથડામણ બદલે તબક્કામાં વિભાજન પામે. એક તબક્કામાં કોઈ બે અણુ અથડાતા હશે, એક તબક્કામાં કોઈ એક અણુ સ્વયં વિઘટન પામતો હોય, આવું થાય એટલે કે પ્રક્રિયા તબક્કામાં વિભાજિત થઈ જાય. અને આવી પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી હોય, બહુ વાર લાગે પત્તા, અને એવી પ્રક્રિયાઓ માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે એવી પ્રક્રિયા માટે તમે બહુ આણ્વીય કહો તો ચાલે, ના કહો તો ચાલે, એટલે એવી પ્રક્રિયામાં આણ્વિકતા જનરલી નોંધવામાં આવતું નથી. અને આવી જે બહુઆણ્વીય પ્રક્રિયા છે ને પેલા એને જટિલ પ્રક્રિયા કહેવાય, જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. ચલો તેમ છતાં એક ઉદાહરણ આપી રાખ્યું છે મેં, એ નીચે તમને પ્રક્રિયા દેખાતી હશે. પોટેશિયમ ક્લોરેટ, એક મોલ પોટેશિયમ ક્લોરેટ 6FeSO4 ફેરસ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે, સાથે 3 મોલ સલ્ફ્યુરિક એસિડ લો, તો આમની વચ્ચે પ્રક્રિયા થઈ KCl, ફેરિક સલ્ફેટ અને ભૂ છૂટું પડે. આ પ્રક્રિયામાં જનરલી પ્રક્રિયકો જોવા જઈએ તો આ દેખાય તમને, જુઓ તો. ચલો જરા નોટિફાય કરીએ, આ 1 મોલ છે, આ 6 મોલ છે અને આ 3 મોલ છે. 6 + 1 + 3 = 10. તો આના પરથી જનરલી જો થાય નહીં પણ આ પ્રક્રિયામાં જે આણ્વિકતા હતી એ જેના પ્રક્રિયાક્રમ જેટલી આવતી હતી કે નહીં, તો બોલો આ પ્રક્રિયા માટે બી તમે એવું કહી શકો કે નહીં કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે? પ્રક્રિયાક્રમ થવો જોઈએ 10. કેમ 10 થવો જોઈએ? આ મોલ પરથી ગણ, પણ આગળ મેં વાત કરી દીધી છે કે પ્રક્રિયાક્રમ પ્રાયોગિક હોય, મોલના આંકડા પરથી નહીં ગણવાનું કંઈ. પણ જનરલી મેં આમાં વાત કરી કે પ્રાથમિક પ્રક્રિયાઓમાં મોલ એ જેમના પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા જેટલા થતા હોય છે, તો આમાં આપણે વિચારીએ તો પ્રક્રિયાક્રમ કેટલો મળે? 10 મળે. પણ તમને કહું પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે આ જે પ્રક્રિયા છે ને એક કરતા વધુ તબક્કામાં થાય છે અને એ પ્રક્રિયા દ્વિઆણ્વીય પ્રક્રિયા છે.
એટલે કે એ પ્રક્રિયાનો ક્રમ બે છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો સૈદ્ધાંતિક રીતે તો આપણે મોલ પરથી નક્કી કરી નાખ્યું પ્રક્રિયા ક્રમ 10 થવો જોઈએ. પ્રક્રિયા ક્રમ સૈદ્ધાંતિક રીતે કેટલો થવો જોઈએ? 10. પણ ખરેખર આ વાર્તા ખોટી છે. આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા અથવા તો બહુઆણ્વીય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કરતા વધારે તબક્કામાં થતી હોય અને એવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયા ક્રમ કે જે પણ છે એ મેં કીધું પ્રાયોગિક રીતે, તો પ્રાયોગિક રીતે નક્કી થયું છે કે આ પ્રક્રિયા દ્વિઆણ્વીય છે. પ્રક્રિયા ક્રમ કેટલો છે? 2. પડી ખબર? ચલો તો સાથે સાથે ઉદાહરણ પણ એક્સપ્લેન કરી દઈએ. તમે વાત કરી સાહેબ આવી જટિલ પ્રક્રિયા, તો જટિલ પ્રક્રિયાઓમાં પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા જે છે એનું કઈ ઉદાહરણ આપો તમને ઝડપથી સમજાય. એના ઉદાહરણમાં તમે આ તો લખી જ શકો, પણ આના સિવાય બી એક ઉદાહરણ આપી દઉં કે ધારો કે આપણે H2O2 નો પણ, ચાલો એનું ઉદાહરણ લઈએ. તો H2O2 ની વાત કરો, H2O2 નું વિઘટન, H2O2 નું વિઘટન આયોડાઇડ આયનની હાજરીમાં આલ્કલાઇન માધ્યમ, આલ્કલાઇન બોલે તો બેઝિક, બેઝિક માધ્યમની હાજરીમાં કરીએ સોરી ફરીથી બોલ દો H2O2 નું આયોડાઇડ આયનની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં જો આનું વિઘટન કરું તો આમાંથી છૂટું પડે ભૂ અને વોટર. પડી ખબર? શું છૂટું પડશે? પાણી અને ઓક્સિજન. તો પાણી અને ઓક્સિજન છૂટા પડે, આ પ્રક્રિયાને જરા સંતુલિત કરીએ. H2B પણ ઓટું જો લોચાવડું દેખાય છે, એટલે બગરા વડે ગુણું તો 2 2 4 2 2 4 2 2 4 2 2 4 થઈ જાય સંતુલિત. તો આ પ્રક્રિયા આમ એક નજરે જોવા જઈએ ને તો તમને જો સાદી સિમ્પલ સરળ પ્રક્રિયા દેખાતી હશે, દેખાય છે ને? પણ એવું નથી, આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે. કેમ અને જટિલ પ્રક્રિયા કીધી? કેમ કે H2O2 નું હાઇડ્રોજન પેરોક્સાઇડ નું આયોડાઇડ આયનની હાજરીમાં થતું વિઘટન એ 2 તબક્કામાં થાય છે, જેમાં તબક્કો પહેલો, ખાસ ધ્યાન આપજો, પહેલા તબક્કામાં શું થતું હોય તો H2O2 હોય ને એ H2O2 નો એક અણુ I- સાથે પ્રક્રિયા કરી એમાંથી એક H2O બનાવે અને એક મધ્યવર્તી નિપજ બનાવે IO-. આયોડાઇડાઇન એક ઓક્સિજન અણુ સાથે જોડાઈ IO- એક મધ્યવર્તી નિપજ બનાવે. આ મધ્યવર્તી નિપજ H2O2 ના તબક્કો 2, H2O2 નો બીજું અણુ આજે IO- મધ્યવર્તી નિપજ બની હોય એની સાથે જોડાય, એટલે આમાંથી આયોડાઇડાઇન છૂટો પડી જાય. એક ઓક્સિજન આમાંથી બીજા ઓક્સિજન સાથે જોડાઈને છૂટું પાડી દે O2, તો આમાંથી વધ્યું H2O. પડી ખબર? 2 ઓક્સિજન આમાંથી એક ઓક્સિજન લઈ જાય તો O2 છૂટું પડી ગયું, બંને ભેગા થઈને O2 છૂટું પાડી દે, અહીંથી એક ઓક્સિજન જતું રહે વધે H2O અને છૂટો પડી જાય આપણો ફરીથી I-. તો સરવાળે જોવા જઈએ ને તો આ આખી પ્રક્રિયામાં તમે જરા સરવાળો મારો ને, બેઝિક સરવાળો, તો બેઝિક સરવાળો એવું કહે છે કે અહીંયાથી જુઓ I- ઉડી જાય, IO- ઉડી ગયો. તો બેઝિક સરવાળો કરો, H2O2 વત્તા H2O2 એટલે 2 મોલ H2O2, એનું વિઘટન થયું 1 મોલ પાણી, બીજો મોલ પાણી એટલે 2 મોલ H2O બન્યું, છૂટું પડ્યું O2. તો આજે વિઘટન પ્રક્રિયા હતી જે મેં કીધું એમ, અહીંયા આયોડાઇડ આયન ઉપયોગમાં આવે પણ પ્રક્રિયા દરમિયાન દેખાતો નથી, એટલે આપણો ઉદ્દીપક થઈ ગયો. તો આયોડાઇડ આયનની હાજરીમાં તમે આ પ્રક્રિયા કરી, 2 તબક્કામાં થઈ, જેમાં પહેલો તબક્કો જે છે એ ધીમો તબક્કો છે પણ બીજો તબક્કો છે ને ઝડપી તબક્કો છે. હવે બીજો તબક્કો ઝડપી છે એટલે થાય શું? જો પહેલા તબક્કામાં શું થાય, H2O2 નો અણુ ધીમે ધીમે આયોડાઇડ આયન સાથે જોડાઈ H2 બનાવતો હશે અને IO- બનતું જતું હશે, એટલે પહેલા તબક્કામાં IO- જેવું બને, પણ IO- અસ્થાયી હોવાથી ત્વરિત અતિ ઝડપથી બીજા અણુ સાથે જોડાઈને ફટાક દઈને શું બનાવી નાખતો હશે, પાણી અને ઓક્સિજન. એટલે બીજો તબક્કો
अति झड़पी है तो समग्र प्रक्रिया दरमियान आयु माइनस बने की जानकारी मिले नही कारण के जीव बने तरत झड़प थी अधिपत बनी जाए बन्यू निपज પણ આવી જટિલ પ્રક્રિયાઓ મેં આગળ એક મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો કે જનરલી જટિલ પ્રક્રિયાઓ કે જે કરતા વધુ તબક્કામાં થતી હોય એ પ્રક્રિયાઓમાં જે ધીમો તબક્કો હોય ઇટ્સ કોલ વેગ નિર્ણાયક તબક્કો તો આ આખી પ્રક્રિયાનો વેગ આપણે કયા તબક્કા પરથી નક્કી કરી શકીએ પહેલા તબક્કા પરથી ચલો તો પહેલા તબક્કા પરથી પ્રક્રિયાનો વેગ લખી શકાય કારણ કે મેં કીધું એમ પહેલો તબક્કો આપણો કેવો તબક્કો થવાનો વેગ નિર્ણાયક તબક્કો એટલે મગજમાં ફિટ કરી દેજો જટિલ પ્રક્રિયા કે એક કરતા વધુ તબક્કામાં થતી પ્રક્રિયામાં હંમેશા જે ધીમો તબક્કો હોય એટલે જે પ્રક્રિયાનો વેગ ધીમો હોય એ આપણો કયો તબક્કો થાય વેગ નિર્ણાયક તબક્કો અને એ પ્રક્રિયા પરથી જો હું વેગ લખવા જાઉં તો માઇનસ ડી કોઈ પણ એક પ્રક્રિયક લઈ લો એટલે આપણે લઈ લઈએ ડી એચ ટુ ઓ ટુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ H2O2 ની સાંદ્રતાનો એક ઘાતાંક અને આયોડાઇડ આયન ની સાંદ્રતાનો એક ઘાતાંક બંનેના એક એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય પ્રક્રિયાનો વેગ એટલે આ વસ્તુ પ્રાયોગિક રીતે નક્કી થાય હું નથી કહેતો કઈ રીતે નક્કી થાય પ્રાયોગિક રીતે આ જે વેગ નિર્ણાયક તબક્કો હતો એના પરથી વેગ લખવો હોય તો આવો લખી શકાય આ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાનો વેગ જોતા દેખાય છે કે પ્રક્રિયામાં જો H2O2 ની સાંદ્રતાનો એક ઘાતાંક આયોડાઇડ આયન ની સાંદ્રતાનો એક ઘાતાંક તો બોલો આ પ્રક્રિયા કયા ક્રમની હશે પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ 2 અને જનરલી આવી જટિલ પ્રક્રિયાઓ માટે આમ તો આણ્વિકતાનો કોઈ અર્થ નથી પણ તેમ છતાંય જો મારે આણ્વિકતા એવો શબ્દ ઉલ્લેખ કરવો હોય તો આણ્વિકતા ધીમા તબક્કા પરથી જ નક્કી થાય એટલે કે જે તબક્કામાંથી વેગ નક્કી થાય એ જ તબક્કામાંથી આણ્વિકતા નક્કી થાય અને જનરલી આની આણ્વિકતા પણ કેટલી છે બે તમે જુઓ તો પહેલો તબક્કો ધીમો તબક્કો તો એમાં કેટલા અણુ વચ્ચે અથડામણ થઈ હતી બે અણુ વચ્ચે અથડામણ થઈ હતી ને એટલે એની આણ્વિકતા કેટલી લખી મેં બે પણ પ્રક્રિયા ક્રમ ક્યાંથી લાવ્યો તો હું હજી બી બોલું છું કઈ રીતે નક્કી થયો તો પ્રાયોગિક રીતે ડન પણ આવી જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતાનો બહુ અર્થ રહેતો નથી એટલે આણ્વિકતા તો ઉલ્લેખ ન કરો તો બી ચાલ મેઇન વસ્તુ છે કે જટિલ પ્રક્રિયાઓનો ક્રમ ક્યાંથી નક્કી થાય તો જે જટિલ પ્રક્રિયા છે એમાં એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થાય અને એ તબક્કાઓ પૈકી જે તબક્કો સૌથી ધીમો હોય એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય અને એના પરથી તમે પ્રેક્ટિકલ કરી અને વેગ નક્કી કરી શકો ડન છે અહીંયા સુધી ફાઇનલ છે એટલે એવું નહીં હું એકલો બોલબોલ કરું યાર ખબો પડે ને બધી એ બહુ મજાનું ચેપ્ટર છે યાર પપ્પુ જેવું ચેપ્ટર છે યાર ચલો તો આગળ બઢતે વિકલનીય વેગમાં જોવા મળતી મુશ્કેલીઓ જણાવો વિકલનીય વેગ ડુયું બધાનો ફરીથી એકવાર કહી દો કોઈને એવું થાય નહીં કે સાહેબ ભૂલાઈ ગયું આપણે એક રાસાયણિક પ્રક્રિયા લઈએ બે મોલ નાઇટ્રિક ઓક્સાઇડ O2 સાથે પ્રક્રિયા કરી અને એમાંથી બનાવે NO2 આ પ્રક્રિયાનો વેગ લખવો હોય તો આ પ્રક્રિયાનો વિકલનીય વેગ જરા લખાવો તો મને બોલો 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 બધા બોલો હા જોર જોરથી બૂમ પાડો તો જ આપણામાં હા હા બસ બરોબર શું એ કોઈ નહીં બોલ્યું હોય મેં કીધું હતું તમને માઇનસ DR/DT ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એનો ની સાંદ્રતા અને ઓટો ની સાંદ્રતાના યોગ્ય ઘાતાંક પ્રયોગો પરથી ખબર પડે ત્યાંનો ઘાતાંક બે આવે ને આનો એક આવે ઇન શોર્ટ રાસાયણિક પ્રક્રિયાનું મેં આ લખ્યું છે વિકલનીય વેગ સમીકરણ પ્રશ્ન એવો છે વિકલનીય વેગમાં જોવા મળતી મુશ્કેલી કઈ તો પહેલા તો હું એવું કહી શકું કે પ્રક્રિયકોના અનુસંધાનમાં પ્રક્રિયાનો વેગ રજૂ કરવામાં આવે તો એને વિકલનીય વેગ કહી શકીએ આપણે હવે આવા વિકલનીય વેગ શોધવા માટે પહેલી વસ્તુ તો તમારે ફરજિયાત જરૂર પડે માઇનસ DR/DT એટલે ત્વરિત વેગની અને તમે બધા જાણો છો ત્વરિત વેગ આપણે કઈ રીતે શોધતા હતા તો જુદી જુદી સાંદ્રતાએ પ્રયોગ કરવાનો પ્રયોગ કરી એનો આલેખ દોરવાનો અને આલેખમાં T સમયે
સ્પર્શકના ઢાળ પરથી શોધવામાં આવતો હતો ત્વરિત વેગ, અને આવો ત્વરિત વેગ જે ઢાળ પરથી શોધવામાં આવતો તે દરેક વખતે શોધવામાં આવે તો બહુ બધી મુશ્કેલી પડે, એમાં ચોકસાઈ જળવાતી નથી, ચોકસાઈ જળવાય નહીં, એ પહેલો પ્રોબ્લેમ તો આપણે. વધુમાં આવી પ્રક્રિયાઓનો વેગ નક્કી કરવો હોય તો મેં કીધું એમ ફરજિયાત પ્રાયોગિક અવલોકનો પર જ આધાર રાખવો પડે, અને પ્રાયોગિક અવલોકનો પર જ, કારણ કે અવલોકન કરો પછી આલેખ દોરો, આલેખ પરથી તમે આ વેગ શોધી શકો. તો જુદી જુદી સાંદ્રતા લઈ આલેખ દોરતા જઈએ પછી તમે આ વેગ શોધી શકો. તો દરેક વખતે પ્રાયોગિક અવલોકનો, તો દરેક વખતે આ મહેનત કરવી, અને વધુમાં એનો આલેખ દોરો તમે એક કે બે પ્રેક્ટિકલ પરથી નક્કી ના કરી શકો. એટલે તમે વિચારો ને તમે આલેખ દોરવા બેઠા હોય, તમે બે પ્રેક્ટિકલ કરો તો આમાં કઈ વાત જતો હશે, ઢાળ કશું ના ખબર પડે. એટલે એક થી વધુ પ્રેક્ટિકલો કરો ત્યારે તમને એનો સંપૂર્ણ વ્યવસ્થિત આલેખ મળે, એટલે વધુ પરિણામોની જરૂર પડે. જેમાં દરેક વખતે ચોકસાઈ જળવાયું જરૂરી નથી, એટલે કે આમાં પણ ચોકસાઈ દરેક વખતે રાખી શકાતી નથી. ટૂંકમાં બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરો ને ત્યારે આ બધી વસ્તુ થાય, અને એટલા માટે વિકલનીય વેગ જે છે એ શોધવો અતિ મુશ્કેલ છે. હાય હાય સાહેબ, તો હવે પ્રક્રિયાના વેગ કેવી રીતે નક્કી કરીશું? તો પ્રક્રિયાઓના વેગ નક્કી કરવા જે બધી મુશ્કેલીઓ પડતી હતી, દરેક વખતે આલેખ દોરી ચોકસાઈ નથી જળવાતી, તો ત્વરિત વેગ દરેક વખતે શોધવો મુશ્કેલ હતો, જુદી જુદી સાંદ્રતાઓ લઈ આલેખ દોરવો, વધુ પરિણામો મેળવવા આ પણ મુશ્કેલ હતું, જેનો એક જ ઉપાય છે સંકલિત વેગ સમીકરણ, જે આપણે જોવાના છીએ. જુદી જુદી પ્રક્રિયાઓ માટે સંકલિત વેગ સમીકરણ, એટલે કે જેમ પ્રક્રિયા ક્રમ બદલાય અલગ અલગ હોય, તો એ આપણે જોવાના છીએ. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજે અહીંયા સુધી રાખીએ છીએ, બાકી આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ હવે ખરું ચેપ્ટર ચાલુ થશે. હે સાહેબ, તો અત્યાર સુધી હું ભણાવ્યું તમે? આ બી આઈએમપી છે, પેલા મોસ્ટ આઈએમપી છે, મનમાં ના લેતા, પણ હવેના પ્રશ્નો અતિ મોસ્ટ આઈએમપી છે. ફૂલ શક્યતાઓ આ પ્રશ્નો પૂછાવાની હવે જે ચલાવવાનો છું, અને એ ના પૂછાય તેને દાખલા પૂછાય, પણ પૂછાય એ ફાઇનલ છે. તો હવે પછીનું જે પણ, હા હવે જે ભણવું છે સંકલિત વેગ સમીકરણ, એના માટે આ તો આવડવું જ જોઈએ. જો આ નહીં આવડ્યું તો સંકલિત વેગ સમીકરણમાં પાપા મારશો. ક્લિયર? તો એ સુધીનું બધા મોઢે કરી નાખજો, બાકી આપણે જોઈશું સંકલિત વેગ સમીકરણ. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.